હેલો બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? અરે વાહ, ગઈકાલે આપણે શું લખ્યું? એકડા. હવે આજે આપણે શું લખવું છે? એબીસીડી. જો મેં તમને કાલે કીધું હતું ને કે આપણે હવે લખવાની શરૂઆત કરવી છે. આપણે લખવું છે, ધીમે ધીમે લખશું, થોડું થોડું લખશું, પણ આપણે લખવાની શરૂઆત કરવી પડશે. આપણે લખવું પડશે. એટલે આજે આપણે છે ને, તમારી ફોર લાઈનની નોટ છે ને, હા, નર્સરીની ફોર લાઈનની નોટ હોય ને, એ ફોર લાઈનની નોટ લેવાની. ફોર લાઈનની નોટમાં લખવાનું છે આપણે. જુઓ, ફોર લાઈનની નોટમાં કેટલી લાઈન છે એ ગણ જોવો. મારી આરે 1 2 3 અને 4. આ ચાર લાઈન એટલે શું કહેવાય? ફોર લાઈન. એબીસીડી સેમાં લખાય, ફોર લાઈનમાં લખાય. બે લીટીને અડાડેલું લખાય. જો હું તમને હમણાં બે લીટીને અડાડીને કેમ લખાય ને એ હું શીખવું છું. પણ કોને ફોર લાઈન કહેવાય? જે ચાર લીટી મેં તમને બતાવી ને એમાં જ એબીસીડી લખાય. ફોર લાઈનમાં જ એબીસીડી લખાય અને લીટીને અડાડેલું લખાય. ચાલો આપણે લખવાની શરૂઆત કરીએ એટલે તમને ખ્યાલ આવે કે કેમ લખશું. પેન્સિલ પકડજો બરાબર, મેં શીખડાવ્યું છે એમ જ. બરાબર, ધીમેથી શરૂઆત કરવાની. પછી અહીંયા જો આ ટપકું હોય, આ ટપકું અને આ ટપકું, બે ટપકાને શું કરવાના? જોડી દેવાના. જો પહેલી લીટી લાલ લીટી, બીજી લીટી બ્લુ લીટી અને ત્રીજી લીટી બ્લુ લીટી અને નીચેની લાલ લીટી. હવે લાલ લીટી છે ને એને છોડી દેવાની. આ 1 2 અને 3, આ ત્રણ લાઈનમાં જ લખવાનું. ઉપરની લાલ લીટી, નીચેની બે બ્લુ લીટી, આ ત્રણ લીટીમાં જ લખવાનું છે. એટલે એ ફોર એપલ. જોજો આ બીજી લીટી અને વચ્ચે એક લીટો થઈ ગયો ને, એ ફોર એપલ. અરે વાહ, લીટીની બહાર ટીચરનું નીકળું, તમારું પણ લીટીની બહાર નીકળવું જોઈએ નહીં. ચાલો પાછું ફરીથી એક અહીંયા. હવે શું આવશે? એ ફોર એપલ પછી શું આવશે? બી ફોર બોલ. બિફોર બોલ જો અહીંયા સીધી લીટી કરવાની. હો, સીધી લીટી શું આવશે હવે અહીંયા? બિફોર બોલ. બિફોર બોલમાં પહેલા લીટી કરવાની, પછી આ લીટીને અડાડવાનું અને આ લીટીને અડાડવાનું. એટલે શું થઈ ગયો? બિફોર બોલ. લાલ લીટી, બ્લુ લીટી, બ્લુ લીટી, ત્રણ જ લાઈનમાં લખવાનું. આના પછી હવે શું લખવાનું? સી ફોર કેટ. આ ટપકાથી લઈ અને આ ટપકા સુધી. અરે વાહ, આવું તો આપણે શીખતા ને કૌ લાઈનમાં. સી ફોર કેટ તો સાવ સહેલો. આવું તો આપણે લખતા શીખતા શરૂઆતમાં, એટલે આ તો આપણને લખતા આવડે. હવે શું આવશે સી ફોર કેટ પછી? વાહ રે વાહ, હોશિયાર છોકરાઓ છે. ડી ફોર ડોગ. શું આવશે હવે? ડી ફોર ડોગ. જોજો, મેં લીટીને કે બહાર જવા દીધી નથી, બે ટપકા જોડવાના અને પછી ડી ફોર ડોગ. લે, આ તો ડી ફોર ડોગ થઈ ગયો. હવે શું આવશે? ઈ ફોર એલિફન્ટ. ઈ ફોર એલિફન્ટમાં ઊભી લીટી, એક લીટી અહીંયા, એક લીટી અહીંયા અને એક લીટી અહીંયા. ઈ ફોર એલિફન્ટ. હવે ઈ ફોર એલિફન્ટ તો સાવ સહેલો છે. ત્રણે ત્રણ લીટીમાં ત્રણે ત્રણ લીટી નાની નાની કરી નાખવાની અને ઊભી એક લીટી કરી નાખવાની, એટલે ઈ ફોર એલિફન્ટ. પછી એફ ફોર ફિશ, એટલે એક ઊભી લીટી કરવાની, પછી એક લીટી અને બીજી લીટી, બે જ લીટી કરવાની, એટલે એફ ફોર ફિશ થઈ ગયો. લાલ લીટી, બ્લુ લીટી અને બ્લુ લીટી, ત્રણ જ લીટીમાં એ ટુ એફ લખવાનું છે. થઈ ગયું ને? અરે વાહ, તો આટલું જ લખવાનું છે. એક વખત લખ્યું, હવે પાછું આપણે બીજી વખત નીચે લખીએ. જોજો ટીચર કેવી રીતે ત્રણ ટપકા જોડે છે. એ ફોર એપલ. બી ફોર બોલ. જો ટીચરે કેવું બે લીટીને જોડેલું લખ્યું, એવું જ લખવાનું, લીટીને અડાડીને જ લખવાનું, એટલે અક્ષર સરસ થાય. સી ફોર કેટ. ડી ફોર ડો. પછી ઈ ફોર એલિફન્ટ. પેલી લીટી, બીજી લીટી અને ત્રીજી લીટી. વારે વાહ, તો ઈ ફોર એલિફન્ટ થઈ ગયું. અને પછી એ ફોર ફિશ. એ ફોર ફિશ. જો કેવું સરસ એ ફોર ફિશ લખાઈ ગયું, લખાઈ ગયું ને, એટલે તમારે પણ આવું લખવાનું છે. પછી ત્રીજી લીટીમાં લખવાનું. બે લીટીને અડાડેલું. એ ફોર એપલ. બી ફોર બોલ. સી ફોર કેટ. ડી ફોર ડોગ. ઈ ફોર એલિફન્ટ.
અને a four is જો ટપકા ટીચરે જોડીને કેટલું સરસ લખ્યું છે એટલે આવા સરસના a to f તમારી નોટમાં એક જ પેજમાં ટીચરે જેમ લખ્યા છે એમ બ્લુ લીટીની બહાર નીકળવું જોઈએ નહીં ઉપર લાલ લીટી નીચે બ્લુ લીટી 1 2 અને 3 લીટીમાં જ લખવાનું છે આગળ પાછળ કે થાવું જોઈએ નહીં સરસ અક્ષર કરી જીપી જીપી અને સરસ અક્ષરથી આપણે લખવાનું છે હું પછી આવતી વખત તમે એ સ્કૂલે આવશો ને ત્યારે હું તમારે એક વેફ લખેલા જોઈશ એક જ પેજમાં હું વર્ક કરવાનું છે આવજો બાળકો